આજે ધોરણ 12 સબ્જેક્ટ પીએ ચેપ્ટર 4 નો સૌથી મોસ્ટ આઈએમપી સવાલ કાર્યાનુસાર વ્યવસ્થા તંત્રમાં અર્થ રચના અને આકૃતિ સહક સમજૂતી આપો. હવે કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર એ વ્યવસ્થા તંત્રના પ્રકારનો બીજો ભાગ છે. બરાબર. હવેની પ્રસ્તાવના રેખીય વ્યવસ્થા તંત્રના વિકાસને વધુ મહત્વમાં આપવામાં આવે છે જે તેની મુખ્ય મર્યાદા છે અને આ મર્યાદાના કારણે કાર્યાનુસાર વ્યવસ્થા તંત્રની રચના કરવામાં આવે છે. રેખીક વ્યવસ્થા તંત્રની અંદર વિશિષ્ટીકરણનો અભાવ જોવા મળે છે. વિશિષ્ટીકરણનો અભાવ એટલે કે તે લોકો વિભાગને વધારે મહત્વ આપે છે, કાર્યને વધારે મહત્વ આપતા નથી. તેના કારણે વિશિષ્ટીકરણનો અભાવ જોવા મળતો હોય છે. રેખીક વ્યવસ્થા તંત્રની અંદર એક જ વ્યક્તિને સંપૂર્ણ અધિકાર આપી વિભાગની સંપૂર્ણ કાર્ય સોંપણી કરવામાં આવે છે. હવે એક વિભાગની અંદર ઘણા બધા કાર્યો થતા હોય જેના કારણે એક જ વ્યક્તિ સંપૂર્ણ કાર્યનો જાણકાર હોતો નથી. એ એક કાર્ય જાણે, બે કાર્ય જાણે, પણ બધા કાર્યનો સંપૂર્ણ જાણકાર હોતો નથી. જેના કારણે વ્યક્તિની સંપૂર્ણ જાણકાર હોતો નથી, જેના કારણે આ સૌથી તેની મોટી મર્યાદા જોવા મળે છે, જેના કારણે કાર્યાનુસાર વ્યવસ્થા તંત્રની રચના કરવામાં આવે છે. પણ જે વ્યવસ્થા તંત્રની અંદર વિશિષ્ટ જ્ઞાન ધરાવતી નિષ્ણાત વ્યક્તિ, વિશિષ્ટ જ્ઞાન ધરાવતી નિષ્ણાત વ્યક્તિ એટલે કોઈ ચોક્કસ કાર્યના જાણકાર વ્યક્તિને નિષ્ણાત વ્યક્તિ તરીકે ઓળખવામાં આવે છે. જાણકાર વ્યક્તિ ને જે તે એકમના ચોક્કસ કાર્યની જવાબદારી સોંપવામાં આવે, એટલે કે ધંધાકીય એકમની અંદર જે કાર્ય ચાલતું હોય એ કાર્યની સંપૂર્ણ જવાબદારી તે નિષ્ણાત વ્યક્તિને સોંપવામાં આવે તેવા વ્યવસ્થા તંત્રને કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર તરીકે ઓળખવામાં આવે છે. ફરી એક વખત આવે છે, જે વ્યવસ્થા તંત્રની અંદર વિશિષ્ટ જ્ઞાન ધરાવતી વ્યક્તિને એટલે કે નિષ્ણાત વ્યક્તિને તે જે તે કાર્યના સંપૂર્ણ જવાબદારી સોંપવામાં આવે એટલે એની સંપૂર્ણ જવાબદારી તેને સોંપવામાં આવે તેવા વ્યવસ્થા તંત્રને કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર તરીકે ઓળખવામાં આવે છે. તેની રચના, રચનામાં ચાર મુદ્દા અવશ્ય તમારે લખવા. પહેલો મુદ્દો કે કાર્યાનુસાર વ્યવસ્થા તંત્રની અંદર શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણનું સ્થાન મહત્વ જોવા મળે છે. અશ્રમ વિભાજન એટલે કે અહીંયા દરેક કાર્યોનું વિશિષ્ટીકરણ એટલે જુદી જુદી રીતે તેની વહેંચણી કરવામાં આવે છે અને તેના કાર્ય આધારિત વિશિષ્ટીકરણ એટલે કે ચોક્કસ સ્થાન આપવામાં આવતું હોય છે. સેકન્ડ નંબર, આ વ્યવસ્થા તંત્રની અંદર સત્તા અને જવાબદારી વિભાગ અનુસાર નહીં, વિભાગ અનુસાર એક રેખીક વ્યવસ્થા તંત્રની અંદર જોવા મળતું હતું. એટલે સત્તા અને જવાબદારી વિભાગ અનુસાર નહીં, પરંતુ કાર્યને વધારે મહત્વ આપવામાં આવે છે એટલે કાર્ય અનુસાર તેની વહેંચણી કરવામાં આવે છે. આ વ્યવસ્થા તંત્રની અંદર દરેક કાર્ય માટે અલગ નિષ્ણાત વ્યક્તિની નિમણૂક કરવામાં આવે છે. એટલે જેટલા કાર્ય હશે એટલા કાર્ય આધારિત વ્યક્તિની સોંપણી કરવામાં આવતી હોય છે. રેખીકની અંદર કેવું હોય છે કે એક જ વિભાગની અંદર તમામ કાર્ય આપી દેવામાં આવે છે અને એક જ વ્યક્તિ સંપૂર્ણ જવાબદારી ઉઠાવે છે, પણ આમાં એવું હોતું નથી. જેટલા કાર્ય હશે એટલા કાર્ય આધારિત નિષ્ણાત વ્યક્તિઓની નિમણૂક કરવામાં આવે છે. અહીંયા દરેક કાર્ય માટે દરેક કાર્યના વહીવટી અધિકારી સંપૂર્ણ કાર્ય માટે જવાબદાર હોય છે. આ એની રચના છે. હવે આકૃતિ, આકૃતિ આધારે તમારે એની સમજૂતી લખવાની છે. કાર્યાનુસાર વ્યવસ્થા તંત્રની આકૃતિ, એમાં મુખ્ય અધિકારી જે સર્વોચ્ચ સત્તા ધરાવે છે, સંચાલકો મુખ્ય અધિકારીને સંપૂર્ણ સત્તા આપતા હોય છે. મુખ્ય અધિકારી ધંધાકીય એકમની અંદર બે વિભાગો પાડી દે છે, વહીવટી વિભાગ અને કારખાના વિભાગ. હવે બંને વિભાગની અંદર જેટલા કાર્યો થતા હશે એટલે કે સૂચના, શિસ્ત, હિસાબી, માર્ગદર્શન, જૂથ, ઝડપ, ગુણવત્તા નિયંત્રણ અને સમારકામ, આ જેટલાય કાર્યો ચાલે છે દરેક કાર્યના અધિકારીઓની નિમણૂક કરતા હોય છે. કે દરેક લોકો મુખ્ય વહીવટી અધિકારી આ દરેક કાર્ય આધારિત તેમના નિષ્ણાત વ્યક્તિઓની નિમણૂક કરે છે અને તે લોકોને તેમના કાર્ય આધારિત સંપૂર્ણ જવાબદારી તેમને સોંપવામાં આવતી હોય છે અને તેમના હાથ નીચે કર્મચારી અને કામદારો જોવા મળે છે. તે લોકો અધિકારીઓ તેમની પાસેથી કાર્ય લેતા હોય છે. આ છે કાર્યાનુસાર વ્યવસ્થા તંત્રની આકૃતિ, તે આધારે તમારે સમજૂતી લખવાની રહેશે. હવે જ્યારે પણ આ આકૃતિ જ્યારે બનાવવામાં આવે છે કે કાર્યની સોંપણી કરવામાં આવે છે ત્યારે અગત્યની બાબતને ધ્યાન રાખવામાં આવે છે કે જ્યારે કાર્ય નક્કી કરવામાં આવતું હોય ત્યારે કોઈ કાર્ય રહી જતું નથી અને કોઈ કાર્ય બેવડાતું નથી, તેની સંપૂર્ણ જવાબદારી મુખ્ય અધિકારી રાખતા હોય છે. વિદ્યાર્થી મિત્રો, તમારા લોકોએ આ ફેર બુકની અંદર પ્રશ્ન ઉતારવાનો છે. કોઈને પણ કંઈ પણ ક્વેરી હોય તો વોટ્સઅપની અંદર મેસેજ કરીને
અસ્તુ